નમસ્તે મિત્રો આજના આ વિડીયોમાં ઓગણવાડી ભરતી બે હજાર ત્રેવીસ વાત કરવામાં છે તેમાં અરવલ્લી જિલ્લાનો આ વિડીયો બનાવી રહ્યો છું અને અરવલ્લી જિલ્લાઓની જગ્યાઓની વાત કરીએ તો કાર્યકરની જગ્યાઓ ઇજ્ઞાસી જગ્યાઓ આવેલી છે અને ત્યારબાદ તેડાગઢની એકસોની ત્રણ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે અને આ ફોર્મ ભરવાની તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસથી ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ સુધીના રાત્રિના બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે આ ડેટ તમામ ગુજરાતના જિલ્લાઓ માટે લાગુ પડશે અને તમામ ગુજરાતના જિલ્લાઓ માટે આંગણવાડીની ભરતી જાહેર થઈ ચૂકી છે તે માટે સંપૂર્ણ માહિતી આગળ પરિપત્રમાં મેળવીએ જો ચેનલમાં નવાય તો ચેનલને સમાવેશ કરવામાં આવે છે અને તેડાગરની એકસો ને ત્રણ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ મહિલાઓ ઉમેદવારો આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેની શ્રી દ્વારા ઈસ્યુ કરેલ જનસેવા કેન્દ્ર નિયુક્ત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે એટલે કે મામલેદાર કચેરી દ્વારા રહેવાસી અંગેનું પ્રમાણપત્ર તમારે કાઢવાનું રહેશે જે હોય એને ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખ કટ ઓફ ના ગણવા કટ ઓફ ડેટ ગણવામાં આવશે એટલે કે ઉમેદવારની લાયકાત જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધી અઢાર વર્ષ પૂર્ણ કરવા હોવા જોઈએ ત્યારબાદ લઘુત્તમ વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ મર્યાદા રાખેલ છે ત્યારબાદ અમુક કેટેગરી માટે તમે ધીડાગરની ઉંમર માટે તેતાલીસ વર્ષની જગ્યા વર્ષ ઉંમર રાખવામાં આવેલી છે ત્યારબાદ તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા આ તારીખથી આ તારીખ સુધી ફોર્મ ભરી શકાય છે આઠ અગિયાર બે હજાર ત્રેવીસથી લઈને ત્રીસ અગિયાર બે હજાર ત્રીસ સુધી રાત્રિના બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ આ નીચે મુજબ જોઈ શકો છો તે વેબસાઇટ છે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરનો પગાર દસ હજાર પગાર રાખવામાં આવેલ છે અને તિળાઘરનો પગાર પાંચ હજાર પાંચસો રૂપિયા મળતું વેતન પદ્ધતિ તેને મંથલી આપવામાં આવે છે ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો લાયકાત કાર્યકરની લાયકાત ધોરણ બાર પાસ કરેલું ફરજીયાત હોવું જોઈએ અને તિડાગાર માટે ધોરણ દસ પાસ કરેલું ફરજીયાત હોવું જોઈએ તે તમે આ સંપૂર્ણ નોટિફિકેશન વાંચી શકો છો અથવા નોટિફિકેશન તમારે જોઈતું હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં વિદ સ્માર્ટ ગુજરાતી ચેનલમાં મૂકાયેલું છે ત્યાંથી તમે પણ ડાઉનલોડ કરીને જોઈ શકો છો અને જે કોઈ વિદ્યાર્થી કોઈ મિત્રોને ફોર્મ ભરવું હોય તો પણ ફોર્મ આ જગ્યાઓના આધારે ફોર્મ ભરી શકો છો અને જો તમને વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોના ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલને કોલમાં ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત